સદ્ગુરુ તમે હમણાં ઉલ્લેખ કર્યો કે કોઈક ક્ષણે તમે ચૌદ જુદી જુદી પ્રવૃત્તિઓ કરી શકો છો તેથી અમે બધા ખૂબ જ જિજ્ઞાસુ છીએ જાણવા માટે કે અમે શરીર અને મન બંને પર આવો પ્રભાવ કેવી રીતે મેળવી શકીએ કોણે આમ કહ્યું મેં તો આવી કોઈ વાત નથી કરી પણ હશે શું તમારી પાસે લિવર છે કામ કરે છે શું તમને ખબર છે કે અત્યારે કેટલા સ્તરે તે કામ કરી રહ્યું છે લિવર અત્યારે જે કરી રહ્યું છે તે મગજ કરતાં ઘણું જ જટિલ કાર્ય છે શું તમે જાણો છો મગજ વગરનું લિવર જો આટલું કાર્ય કરી શકે તો મગજ ધરાવતો પ્રણિત કેટલું કરી શકે ના હું માત્ર એ વિશે વાત કરી રહ્યો હતો માત્ર પ્રવૃત્તિ જ નહીં પ્રવૃત્તિ પણ શક્ય છે તમારે આ સમજવું જોઈએ આ ગોળ ગ્રહ પર જે અત્યારે ગોળ ફરી રહ્યો છે હેલોટ મોટાભાગના લોકો આ સમજતા જ નથી સિવાય કે તેઓ કોઈ નશામાં હોય કે પછી તેમને કોઈ બીમારી થઈ હોય અચાનક તેમની માટે આગ્રહ ગોળ બની જાય છે તમે જાણો છો એ કેટલી પેચીદી પ્રક્રિયા છે એક મનુષ્ય માટે કોઈ ચોક્કસ અક્ષાંશ પર ચાલવું એવા ગ્રહ પર જે ગોળ ફરી રહ્યો છે અને જેમાં ચુંબકીય ક્ષેત્ર તમારી વિરુદ્ધ કાર્ય કરી રહ્યું છે આ ખૂબ જ પેચીદી પ્રક્રિયા છે તમે એક બાળકને પૂછી જુઓ જે લગભગ એકાદ વર્ષનો હોય તે જાણે છે કે આ પ્રક્રિયા કેટલી જટિલ છે તમે જોયું છે પણ જે ક્ષણે તમે ચાલતા શીખી જાઓ છો તમે ધારી લો છો કે આ તો કંઈ નથી ચાલવું એ તો કંઈ નથી અને તમે કંટાળી જાઓ છો તમને કાર જોઈએ છે મોટરસાયકલ જોઈએ છે પરંતુ ચાલવું એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે માત્ર ચૌદ નહીં એક હજાર જુદા જુદા કાર્યો તમારા ઘૂંટણો મગજ તમારા શરીરમાં રહેલા સ્ત્રાવો એ બધા એક સાથે કરી રહ્યા છે માત્ર જો તમે આ બધું સભાનતાપૂર્વક કરી શકો તો તમે એક હજાર કાર્યો કરી શકો છો એમ પણ તમે કરો જ છો પરંતુ જો સભાનતાપૂર્વક કરો તો તમે એક હજાર કાર્યો કરી શકો છો તો હું એ વિશે વાત કરી રહ્યો હતો મગજની જુદી જુદી ચેનલ જેને ખરેખર તમારે ચલાવવાની નથી ચાલુ કરીને બસ છોડી દેવાની છે તે ચાલ્યા કરશે તમારે તમારા પાડોશમાં રહેતી છોકરી વિશે વિચારવા માટે કોઈ કાર્ય કરવું પડે છે માત્ર તમે એકવાર જુઓ અને પછી બધું ચાલ્યા કરશે કારણ કે તમને આકર્ષણ છે તમને એક સાથે દસ વસ્તુઓ માટે જો આકર્ષણ હોય તો મગજની તો એક ક્ષમતા છે કે તે દસ જુદી ચેનલ બનાવી શકે છે અને ચલાવી પણ શકે છે જટિલ ગણિતનો દાખલો સંવેદન સંગીત કેટલાક રાગ સો એક જેટલી વસ્તુઓ એક જ સમયે કારણ કે માનવીનું મગજ એટલું જટિલ છે આ જટિલતાના ઉપયોગ દ્વારા ક્યાં તો તમે પોતાની જાતને પાગલ કરી શકો છો નિરંકુશ વિચારો અને ભાવનાઓ વડે પણ જો યોગ્ય ઉપયોગ કરો તો તમે એવી વસ્તુઓ કરી શકો છો જે કોઈ વિચારી સુધા ના હોય એ વસ્તુઓ કરી શકે છે ચમત્કારિક રીતે તમે અસાધારણ વસ્તુઓ પ્રગટ કરી શકો છો જો જરૂરી શિક્ષા મળી હોય તો ત્યાં જો કોઈ ચાલી રહ્યું અને તમે તેમને જુઓ કે તેઓ કેવી રીતે ચાલી રહ્યા છે તમે જોઈને જ સમજી શકો છો કે તેઓ શારીરિક રીતે સક્ષમ છે કે નહીં શરીર સશક્ત બનાવ્યું છે કે નહીં માત્ર જોઈને તમે જાણી શકો છો કે નહીં આ જ રીતે મગજ ઉપર કાર્ય કર્યું છે કે નહીં ઉર્જા ઉપર કાર્ય કર્યું છે કે નહીં આ બાબતો જોઈ શકાય છે જો તમે યોગ્ય ધ્યાન આપો તો તમે જોઈ શકો છો અત્યારે મોટાભાગના લોકો સાથે સમસ્યા એ છે કે તેમને સુપર 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 કોમ્પ્યુટર આપવામાં આવ્યું છે સૌથી વધુ જટિલ કોઈ મશીન આ ગ્રહ પર હોય તો આ માનવીય શરીર હું તમને પૂછું છું કે શું તમે યુઝર્સ મેન્યુઅલ વાંચ્યું છે નો તમે ક્યારે વાંચશો છેલ્લા દિવસે હું જ્યારે આ હાસ્યાસ્પદ ઘટના જોઉં છું કે લોકો મરવાના આ હોય ત્યારે ગીતા વાંચતા હોય તમે યુઝર્સ મેન્યુઅલ છેલ્લા દિવસે વાંચો છો તેનો શું અર્થ છે તમે જ્યારે ફોન ખરીદો છો તો પહેલાં ત્રણ દિવસમાં મેન્યુઅલ વાંચો કે પછી ત્રણ વર્ષ પછી જ્યારે ફોન કાઢી નાખવો હોય ત્યારે વાંચો તમારે પહેલાં ત્રણ દિવસમાં જ વાંચવું જોઈએ ને તેથી હું તમને કોઈ ગ્રંથ વાંચવાનું નથી કહી રહ્યો વેલ આ એક જીવંત ગ્રંથ જ છે શું તમારે આ ગ્રંથ વાંચવા માટે સક્ષમ ન બનવું જોઈએ તેની પ્રકૃતિ શું છે તેમાં શું સંભાવના છે તેને કેવી રીતે જાણી શકાય કારણ કે આ જીવન આના કે તેના વિશે નથી આ જીવન આના વિશે છે અને તેમાં કોઈ પસંદગી નથી કરવાની તે માત્ર એમ છે કે તમે આ જીવનને કોઈ બીજી વસ્તુનું ગુલામ બનાવી દો અને એવું વિચારો કે આ તેના વિશે છે પણ ખરેખર આ આના વિશે છે તમે એની માટે તૈયાર છો તમે અત્યારે એમ માનો છો કે તમારું જીવન એ શિક્ષણ વિશે છે ના તમારું જીવન આના માટે છે તમે ઈચ્છો છો કે આ શિક્ષિત થાય આ સરખું કામ કરે આને પ્રેમની અનુભૂતિ થાય આને આનંદનો અનુભવ થાય તમે ઈચ્છો છો કે આ બધું કરે બાકીની બધી વસ્તુઓ માત્ર હાજરી પૂરતી છે આ ખરી વસ્તુ છે તો આ જો વાસ્તવિક વસ્તુ હોય તો શું થોડું ઘણું ધ્યાન તેને મળવું જોઈએ કે નહીં થોડું ઘણું ધ્યાનનો અર્થ એ નથી કે અરીસાની સામે ઊભા રહેવું અને પોતાની ત્વચાને નિરંતર જોયા જ કરવી શું તમારે આ માણસ શેનાથી બન્યો છે તે દરેક પાસા બાબતે ધ્યાન ન આપવું જોઈએ આ જીવન કોણ ચલાવે છે અને કેવી રીતે તમે જો આ સમજી જશો તો તમે તેને દોડાવી શકો છો જો દોડાવી શકતા હો તો ચૌદ જ કેમ ઘણી વધારે થઈ શકે